શું કરો છો? મજા કરો છો ને? બાળ મિત્રો, આજે આપણે વિષય ગણિત પ્રકરણ 5 પેટર્ન એ વિશે આગળ શીખીશું. બાળકો, આગળ તમે ઘણી અલગ અલગ જાતની પેટર્ન શીખી ગયા, બરાબર? પાંદરાથી પણ તમે પેટર્ન જોઈ ને, તો આજે આપણે નવા આકારોમાં પેટર્ન જોઈશું. બાળકો, આપણે અહી પેટર્ન શીખવાની છે અને પેટર્ન ને આપણે કઈ રીતે આગળ ને આગળ વધારવાની છે તે વિશે સમજીશું. જુઓ, પહેલો નંબર ગોળ છે, તો આ ગોળ છે, એના પછીના બોક્સમાં લાલ કલર થી ત્રિકોણ પાડ્યું છે, બરાબર છે? હવે જુઓ ત્રીજા ખાનામાં, તો ત્રીજા ખાનામાં પણ ગોળ છે, તો પહેલામાં ગોળ અને પછી ત્રીજામાં ગોળ, બરાબર છે? તો એ પેટર્ન આપણે આગળ વધારવાની છે. તો અહીં બીજા ખાનામાં શું છે? ત્રિકોણ છે, તો આપણે ચોથા ખાનામાં ત્રિકોણ દોરીશું, બરાબર છે? પછી પાંચમા ખાનામાં ફરી ગોળ આવશે, બરાબર છે? તો જો બાળકો, આ રીતે ગોળ ત્રિકોણ, ગોળ ત્રિકોણ, ગોળ ત્રિકોણ, એ રીતે પેટર્ન આગળ વધારવાની છે. ચાલો આપણે દોરીએ. બરાબર છે, આ રીતે આપણે દોરીશું. બીજામાં, તો બીજામાં પહેલા ખાનામાં શું છે? આડી લાઈન એક આપી છે, એના બીજા ખાનામાં બે આડી લાઈન છે, તો ત્રીજા ખાનામાં ફરી એક જ આડી લાઈન છે, તો આપણે ચોથા ખાનામાં કઈ રીતે દોરશું? બાળકો બોલો, ખબર પડે છે ને? ચોથા ખાનામાં આપણે બે લાઈન આડી દોરવાની છે, બરાબર છે? ફરી પહેલામાં જે છે તે એક જ લાઈન પાંચમા ખાનામાં દોરવાની છે. હવે શું આવશે બાળકો બોલો? અહીં એક લાઈન, પછી શું આવશે? બે આડી લાઈન, તો અહીં બે આડી લાઈન આવશે, એના પછી શું આવશે બાળકો? હા, એક આડી લાઈન, બરાબર. હવે શું આવશે? બે, બરાબર છે? આ રીતે આપણી પેટર્ન આગળ વધે છે. હવે જુઓ ત્રણ નંબર, પહેલા ખાનામાં એક જ ગોળ છે, બીજા ખાનામાં બે ગોળ છે અને ત્રીજામાં એક ગોળ છે, તો આ જ રીતે આપણે આગળ ને આગળ પેટર્ન વધારવાની છે અને દોરવાની છે. ચાલો આપણે દોરીએ. અહીં બે આવશે, હવે એક આવશે, ફરી બે આવશે, અહીં એક આવશે અને અહીં શું આવશે? બે. ચાલો ચાર નંબર, જુઓ ચોરસ છે, બીજા ખાનામાં ચોરસની અંદર ગોળ છે, તો આ પેટર્ન બની કેવાશે? તો એને જ આપણે કરવાનું છે. અહીં ચોરસ છે, તો અહીં શું આવશે? ચોરસની અંદર ગોળ. હવે ફરી બોલો, હા ચોરસ, હવે ચોરસની અંદર ગોળ, હવે શું આવશે? બરાબર છે, તમને શીખી ગયા, બરાબર ને? ચાલો અહીં પેટર્ન શું છે જુઓ, ગોળ છે અને ગોળની અંદર એક ઊભી લાઈન આપી છે, એટલે ગોળના બે સરખા ભાગ કરેલા છે, ફરી પાછું ગોળ છે, તો આ જ પેટર્ન આપણે આગળ વધારવાની છે. ચાલો દોરીએ. આપણે અહીં બે ભાગ કરવાના છે, હવે શું આવશે? ગોળ, હવે ગોળના બે ભાગ, ફરી ગોળ, ફરી ગોળના બે ભાગ, થઈ ગયું. ચાલો અહીં જુઓ છ નંબરમાં પહેલા ખાનામાં શું આપ્યું છે? એરો આપ્યું છે અને એરો નીચે કરેલું છે, બાજુના ખાનામાં ઉપર એરો છે, ત્રીજા ખાનામાં ફરી એરો નીચે છે,
तो आज रीते आपणे आगळ वधारीए। चलो हवे अहीं आवशे ऊपर एरो, हवे शुं आवशे बोलो नीचे बोलो। चलो हा बराबर छे, हा ऊपर हवे नीचे फरी ऊपर, बराबर। तो आ रीते आपणे पेटर्न बनाववानी छे अने एने वधारवानी छे। જુઓ અહીં શું કરવાનું છે, પેટર્ન જુઓ અને તે મુજબ આગળ કરો। બાળ મિત્રો અહીં જુઓ, ત્રણ ખાના આપ્યા છે અને ચોથા ખાનામાં આ રીતે પેટર્ન અલગ બદલાય છે। જુઓ એક છે ગોળ, પછી બે ગોળ છે અને ત્રીજા ખાનામાં ત્રણ ગોળ છે। ફરી અહીં પહેલા ખાનામાં જે છે તે જ પ્રમાણે એક ગોળ છે। તો આપણે આ જે છે બે ગોળ તે આપણે એના બાજુના ખાનામાં દોરવાનું છે, એ રીતે આગળ કરતા રહેવાનું છે, બરાબર છે। ચાલો આપણે કરીએ, હવે કયું આવશે, ત્રણ ગોળ, બરાબર છે। ચાલો ફરી આ જ પેટર્ન આપણે અહીં કરવાની છે, જુઓ બરાબર આ રીતે પેટર્ન આગળ વધારવાની છે। અહીં જુઓ લંબચોરસ ઊભું આપ્યું છે, બીજા ખાનામાં લંબચોરસના બે ભાગ કર્યા છે, ત્રીજા ખાનામાં લંબચોરસને વચ્ચે આડી લાઈન કરી છે, ફરી લંબચોરસ આ જ રીતે છે। તો આપણે આ પેટર્ન અહીં દોરીશું, વચ્ચે ભાગ કરવાનો છે। આ જે છે અહીંયા લંબચોરસમાં આડી લાઈન કરવાની છે। હવે આ જ પેટર્ન લંબચોરસ અહીં દોરવાનું છે, ફરી વચ્ચે ભાગ કરવાનો છે, ફરી આડી લાઈન કરવાની છે લંબચોરસમાં। હવે જુઓ અહીં ત્રિકોણ આપ્યું છે, ત્રિકોણ પછી જુઓ ત્રિકોણ નીચે આપેલું છે અને અહીં છે ગોળ। હવે જુઓ આ ત્રિકોણ છે તે ઉપરની સાઈડ છે, એટલે આ એક આખી પેટર્ન બની કહેવાશે। હવે ફરી આ જ ત્રિકોણ અહીં આપેલું છે, તો એ જ રીતે આપણે આગળ વધીશું। ચાલો આ નીચે છે, આ નીચે છે, હવે આ ગોળ છે તે અહીં આવશે, આ ત્રિકોણ ઉપરની બાજુ છે તે અહીં આવશે। ફરી આ ત્રણ પેટર્ન, જે આ ત્રણ પેટર્ન છે તે અહીં રિપીટ થશે। હવે આવશે નીચે ત્રિકોણ, ફરી ગોળ, હવે આવશે ઉપર ત્રિકોણ, બરાબર। ચાલો આગળ જોઈએ, જુઓ આ છે ઉપર એરો આપેલું છે, અહીં છે બે એરો, અહીં ત્રણ એરો છે, ફરી જુઓ ત્રીજા ખાનામાં એક એરો, તો એક બે ત્રણ આ ત્રણ પેટર્ન આગળ વધારી છે, તો એને આપણે આ જ રીતે કરીશું। ચાલો બોલો બાળકો, હવે મારી સાથે બોલજો, હું કરું છું, બરાબર છે। ચાલો હવે શું આવશે, એક પછી બરાબર બે એરો, હવે ત્રણ એરો, ફરી પાછો એક એરો, હવે બરાબર છે, હવે ત્રણ એરો, હવે પાંચ નંબરના ત્રિકોણ નીચે આવેલું છે, એના પછીના ખાનામાં ચોરસ છે, એના પછી ગોળ છે, ફરી ત્રિકોણ નીચે છે, તો પેટર્ન આ બની કહેવાય, બરાબર। ચાલો આગળ જઈએ, નીચે છે ત્રિકોણ, હવે આવશે ચોરસ ગોળ, નીચે ત્રિકોણ ચોરસ આપણે અહીં સંખ્યાની પેટર્ન શીખવા
લખવાની છે. નંબરમાં એ પછી ત્રણ છે, પછી ખાલી જગ્યા અને પછી સાત છે. તો જો એક પછી શું આવશે બાળકો? બે. તો આપણે અહીં બે લખવાના નથી. તો એક અહીંયા બે, તો આ ત્રણ છે, તો અહીં શું આવશે? ત્રણ પછી ચાર, તો એ આપણે લખવાનું નથી. ચાર પછી શું આવશે? પાંચ, તો આપણે પાંચ અહીં લખવાનું છે. પછી શું આવશે? છ, તો છ લખવાનું નથી. અહીં છે સાત, સાત પછી શું આવશે? આઠ, તો આઠ લખવાનું નથી. આઠ પછી શું આવશે બાળકો? હા, આઠ પછી આવશે નવ. તો આપણી આ પેટર્ન અહીં પૂરી થાય છે. તો જો એક ત્રણ પાંચ સાત નવ, આ એકી સંખ્યા કહેવાય, એટલે આપણે આ પેટર્ન આ રીતે વધારવાની છે. હવે જુઓ, દસ, દસ પછી શું છે? વીસ, પછી શું છે? ત્રીસ. તો અહીં શું કરેલું છે બાળ મિત્રો? દસ ને ઉમેરેલા છે. દસ માં દસ ઉમેરે એટલે વીસ થાય, વીસ માં દસ ઉમેરે એટલે ત્રીસ થાય, ત્રીસ માં બીજા દસ ઉમેરશે એટલે શું થશે? ચાલીસ, ચાલીસ માં દસ ઉમેરશે એટલે કેટલા થશે? પચાસ. હવે તમારે જવાબ આપવાનો છે, પચાસ માં દસ ઉમેરશે એટલે કેટલા થશે? પચાસ ને દસ, હા સાહીઠ. હવે સાહીઠ ને દસ, સાહીઠ ને દસ કેટલા થશે બાળ મિત્રો? સિત્તેર. અને સિત્તેર ને દસ કેટલા થશે? હવે તો તમને આવડી ગયું ને? હા એસી. તો આ રીતે દસ દસ ની ગણતરી કરીને આ પેટર્ન ને આગળ વધારવાની છે. હવે જુઓ ત્રણ નંબર, એમાં જુઓ અહીં છે બત્રીસ અને અહીં છે પાંત્રીસ. તો બત્રીસ પછી તમે ગણો, ચાલો તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ કેટલા ઉમેરેલા છે? ત્રણ ઉમેરેલા છે. કેટલા? ત્રણ. તો બત્રીસ માં ત્રણ ઉમેરશે એટલે પાંત્રીસ થશે. પાંત્રીસ માં ત્રણ ઉમેરશું એટલે કેટલા થશે? આડત્રીસ. હવે આડત્રીસ માં ત્રણ ઉમેરવાના છે, તો આડત્રીસ ને ત્રણ કેટલા થશે બોલો બાળકો? ચાલો ગણો. તો આડત્રીસ પછી ઓગણચાલીસ, ચાલીસ, એકતાલીસ. તો અહીં જવાબ શું આવશે? એકતાલીસ. બરાબર છે. એકતાલીસ ને ત્રણ કેટલા થશે? બેતાલીસ, તેતાલીસ, ચુમ્માલીસ. આવી ગયો જવાબ. હવે ચુમ્માલીસ માં ત્રણ ઉમેરવાના છે, તો ચુમ્માલીસ ને ત્રણ કેટલા થશે બાળ મિત્રો? ચાલો ગણો. પિસ્તાલીસ, છેતાલીસ, સુડતાલીસ. તો અહીં જવાબ સુડતાલીસ આવશે. તો જુઓ આ ત્રણ ત્રણ ની ગણતરી કરીને આ પેટર્ન આગળ વધારી છે. હવે જુઓ ચાર નંબર, અહીં જુઓ પાંચ, પાંચ પછી શું છે? દસ. તો ચાલો આપણે ગણીએ, પાંચ પછી છ સાત આઠ નવ દસ કેટલા ઉમેર્યા છે? પાંચ ઉમેર્યા છે. કેટલા? પાંચ. તો અહીં આપણે પાંચ ઉમેરવાના છે. પાંચ ને પાંચ દસ થાય, દસ ને પાંચ પંદર થશે, પંદર ને પાંચ આપણે ગણીએ બરાબર છે. પંદર પછી સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ. તો પંદર ને પાંચ અહીં શું આવશે? વીસ. વીસ ને પાંચ, વીસ ને પાંચ પચીસ આવશે. હવે પચીસ માં પાંચ ઉમેરવાનું છે, તો પચીસ ને પાંચ બોલો ગણો. ચાલો ગણ્યા?
चलो 25 ने 5 कितना थया 30 बराबर छे 30 30 ने 5 कितना થશે हां 35 અને 35 ને 5 જુઓ 40 બરાબર હવે 40 ને 5 45 તો આ રીતે આપણે સંખ્યાની પેટર્ન સમજવાની છે અને એને આગળની આગળ વધારવાનું છે જુઓ તમે આજે ઘણી અલગ અલગ આકારોમાં પેટર્ન જોઈ અને શીખી બરાબર તો હવે તમારે તમારી નોટબુકમાં પણ આ રીતે પેટર્ન બનાવવાની છે અને એને આગળ વધારવાની છે ચાલો ઓકે બાય